बनासकांठाना धानेरामा आंजना चौधरी समाज की सभा, 54 गाम आंजना चौधरी समाज में लग्न मुद्दे बैठक। आंजना समाज युवकों ने फेशनेबल दाढ़ी नहीं राखवा फरमान करवामां आव्युं छे। जो आवी दाढ़ी राखवामां आवशे तो 51,000 दंडनी जोगवाई पण करवामां आवी छे। साथे मरण प्रसंग में जो कोई समाज व्यक्ति जाए छे तो त्यां व्यसन न करवू, व्यसन ने तिलांजलि आपवानी जोगवाई। भोजन प्रसंग में पौष्टिक भोजन बनावू अने साथे पेरसवा माटे जे भाड़वाती माणसो लावामां आवे छे ते न लावा अपील। लग्न प्रसंगे डीजे पर प्रतिबंध, पत्रिका सादी छपावी, जन्मदिवस होटल में मनावा पर प्रतिबंध नी जे चर्चा आ समाज नी बैठक में करवामां आवी। 22 जेटला विविध सुधारा नियमों में फेरफार करवामां आव्या। आ बैठक योजाई हती। तेरे आंजना युवक मंडल ना पूर्व प्रमुख राजन भाई चौधरी अमारी साथे जोड़ाई गया छे। राजन भाई नमस्कार, संदेश न्यूज में आपनु स्वागत छे। राजन भाई, जे आ बैठक मळी हती समाजनी, एमां केटलाक सुधारा करवामां आव्या छे, कया ते छे सुधारा छे अने आ अंगे आपनी शुं प्रतिक्रिया छे? जे काले रविવારે ધાનરા તાલુકા યુવક પ્રગતિ મંડળ દ્વારા જે 54 ગામની બેઠક કરવામાં આવી હતી, જે જે સમાજના સુધારા માટેની બેઠક હતી। ધાનરા તાલુકો એટલે જે બોર્ડરનો તાલુકો છે અને પાણી પણ નથી, જે તાલુકાને પશુપાલન ઉપર નિર્ભર છે, એટલે લોકોને ખર્ચા બચે એના માટેની ખાસ એક બેઠક હતી, જેમાં આપણા અમારા જે મૃત્યુ પ્રસંગે કઈ જે ખર્ચાઓ વધારે થાય છે, કઈ સામાજિક વ્યસન છે એ વ્યસનો બંધ કરવા માટે પણ 1,00,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। તેની સાથે સાથે જે લગ્નમો જે ખર્ચાઓ થાય છે, મોટા ખર્ચાઓ કે ભી ડીજે છે, ફટાકડાઓ મોટા પ્રમાણમાં ના ફોડવા, તેમજ ભોજન સમારોહ પણ એક સાદા અને સિમ્પલ રાખવા, તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। તેની સાથે સાથે જે લોકો યુવાનો જન્મદિન ઉજવે છે, જે હોટલોમાં જઈ ના ઉજવવો, તેની જગ્યાએ ગૌશાળામાં જવું કે ગમે તો જે ધાર્મિક જગ્યાએ તેના પૈસા આપવા, એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી। તેની સાથે સાથે જે આજના યુવાનો ફેશન તરફ વળી ગયા છે અને જે દાઢીઓ ફેશનેબલ દાઢીઓ રાખે છે, એ બાબતે અમારા ગુરુ દયારામજી મહારાજ પણ કહેતા હતા કે ભાઈ આવી દાઢીઓ ન રાખવી, અને ખરેખર જે હિન્દુ ધર્મમાં જે યુવાનો દાઢી રાખવાનું હોતું નથી, છતો પણ જે યુવાનો દાઢી તરફ વળ્યા છે, જે ફેન્સી દાઢી તરફ વળ્યા છે, એ દાઢીઓ ન રાખવા માટે પણ અમારા સમાજે પ્રતિબંધ કર્યો છે, અને તેની જો રાખે તો તેની સામે 51,000 દંડની પણ સમાજે જોગવાઈ કરી છે। બિલકુલ રાજનભાઈ, કેટલાક અન્ય પણ સુધારા કરવામાં આવ્યા છે, તમામ ગામના લોકો શું આમાં જે મોભીઓ જોડાયા છે, જે આગેવાનો જોડાયા છે તે તો સાથ સહકાર આપી રહ્યા છે, પરંતુ કેટલાક યુવાઓ જે છે એ કદાચ નિયમો નથી માનતા, તો એ અંગે આપનું શું કહેવું છે? અહીંયા અમારે શું છે, સમાજનો અત્યાર સુધી ધાનરા તાલુકામાં બહુ પ્રતિબંધ વધારે છે અને ચલણ પણ વધારે છે, એટલે જે પોતાના મા બાપ છે એ પણ પોતાના બાળકોને કહે છે કે ભાઈ આવી દાઢીઓ ન રાખવી, અને સમાજમાં જે સુધારા થયા છે આપણા સમાજના હિત માટે થયા છે, અને જે સુધારા છે એનું પાલન પણ ચુસ્તપણે કરવા માટેના પોતાના વાલીઓને કહેવાની ફરજ પાડવામાં આવી છે। બિલકુલ રાજનભાઈ, અને લોકો છે પણ જે બીજા તાલુકાના લોકો પણ આ બાબતે પ્રેરાઈ રહ્યા છે, અને અમે પણ કે આવું કરીએ એવું પણ અમને કહી રહ્યા છે। બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।